हूँ हेमंत खमार अमदावाद वस्त्राल रहवासी छू अने मारी बेबी ने कोरोना लक्षण रिपोर्ट कराव्या अनुसार जाणवा मळ्या अने अमदावादनी अंदर सतत 24 कलाक मारी बाळकीने हाथमां लईने फर्यो छू પણ અમદાવાદને કોઈપણ ઠેકાણે કોઈપણ જગ્યાએ મને હોસ્પિટલ બેડ ખાલી મળ્યા નહીં અને સમય એવો પણ આવ્યો કે જે મારી બેબીને 24 કલાક પર મારે ઓક્સિજનના બાટલા બી રાખવા પડ્યા અને ભગવાનના રૂપે સ્વરૂપે કોઈએ મને ઓક્સિજનનો બાટલો આપ્યો એ લઈને હું મારી બાળકીને સતત 12 કલાક સુધી ગાડીમાં અમદાવાદ લઈને ફર્યો છું અને એવી પરિસ્થિતિની અંદર હું પોતે વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા આપું છું વસ્ત્રાલમાં વિશેષ સંપર્ક પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને એ સંદર્ભમાં અમારા બધા કાર્યકર્તાઓ દ્વારા આણંદમાં જાણવા મળ્યું કે કૃષ્ણા હોસ્પિટલ કરમસદમાં એક સારી એવી હોસ્પિટલ છે તો તમે તાત્કાલિક ધોરણે તમે અહીંયા બેબીને લઈને આવી જાઓ અને ત્યાં હોસ્પિટલનો સ્ટાફ ખૂબ સારો છે ડૉક્ટરો પણ બહુ સારા છે નાની બાળકી છે મારી બાળકી 12 વર્ષની છે અને એની ઓક્સિજન લેવલ હાલની તારીખમાં એ વખતે પરિસ્થિતિમાં 49-50થી વધારે ઓછું હતું એમ તો એવી કન્ડિશનની અંદર અમદાવાદથી અમે ગાડીમાં બાટલો નાખી અને સુવાડીને રાત્રે 2 વાગે અમે કૃષ્ણા હોસ્પિટલમાં આવ્યા છે કરમસદ અને ત્યાં એ બેબીને ડૉક્ટરની ટીમ તરત જ એમને ગાડીમાં ને ગાડીમાં ટ્રીટમેન્ટ આપી છે અને તરત એમને ટ્રોમા સેન્ટરમાં લઈ અને બેબીને એક સારી એવી સગવડ આપી કે સમજો કે એ બેબીને એક સમયનું ચોકડી એવું હતું કે અમે એને જીવ ગુમાવી દીધો એમ કહીએ ને તો પણ ચાલે અને એ પરિસ્થિતિમાં એમને નવું જીવનદાન આપ્યું છે હોસ્પિટલે એમને અને એ દરમિયાન ટ્રોમા સેન્ટરમાંથી જ્યારે એમને આઈસીયુમાં ખસેડવામાં આવી ત્યારે જે ડૉક્ટરોની ટીમ હતી એમને અમને એટલું આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરો એ અમારી બાળકી છે અને બાળકીની જેમ અમે ટ્રીટમેન્ટ કરીશું અને એ ખરેખર અમારા માટે એક ભગવાન સ્વરૂપ છે કે એક નવો ભગવાને અમારી બેબીની નવી આપી છે હું ક્યારેય જીવનમાં નહીં ભૂલી શકું રાજે મારી બેબીને ઓક્સિજન લેવલ સારું છે અને આઈસીયુમાંથી નાના વોર્ડમાં ખસેડી રહ્યા છે સાદા ઓક્સિજન પર લઈ રહ્યા છે અને અત્યારે તદ્દન સારું છે અને લગભગ 1-2 દિવસમાં રજા આપશે એવી ડૉક્ટરે મને આશા આપી છે એ સાથે હું હેતલબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હેતલબેને મને ઘણો સપોર્ટ કર્યો છે ડૉક્ટર સાહિલભાઈ છે એ બી સતત રાત દિવસ સંપર્કમાં રહ્યા છે બેબીને કંઈ પણ જરૂર પડી મેં ફોન કરી છે ઇમિજિએટલી એમને ડૉક્ટરને મોકલીને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી છે તો એ બદલ હું આ મીડિયા દ્વારા પબ્લિકને કરીશ કે ભાઈ શ્રી કૃષ્ણ હોસ્પિટલ એક માનવતાની દ્રષ્ટિએ બહુ ખૂબ અગ્રેસર છે અને હું એ હોસ્પિટલનો આભાર માનું છું જય શ્રી રામ